હું છું તોરલાભ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચાર વિસ્તારથી જોઈશું. કોરોનાને લઈને સુરતના અડાજણ વિસ્તારમાં લોકોની લાંબી કતારો લાગી છે. કરિયાણું લેવા માટે લોકોએ લાઈનો લગાવી છે. સરકારના આદેશ બાદ પણ લોકો શાકભાજી અને કરિયાણું લેવા માટે દુકાન પર પહોંચી રહ્યા છે. લોકો સંગ્રહ કરી રહ્યા છે. ઘઉં ચોખા કઠોળની ખરીદી કરી રહ્યા છે લોકો. તો સુરતથી જે સમાચાર સામે આવી રહ્યા છે, લાંબી કતારોમાં લોકો જોવા મળી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે લોકો માસ્ક પહેરીને પણ કરિયાણું લેવા માટે લાંબી કતારો લગાવીને ઉભા છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પેનિક થવાની જરૂર નથી, માત્ર એક દિવસનો જ જનતા કર્ફ્યુનો સવાલ છે, પરંતુ લોકો છતાં પણ સંગ્રહ કરી રહ્યા છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાયા છે. સુરતથી વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. શૈલેષ, જનતા કર્ફ્યુની જે રીતે જાહેરાત કરવામાં આવી, આવતીકાલે તમામ દુકાનો અને બધું જ બંધ રહેશે, પરંતુ માત્ર એક દિવસ માટેની આ જાહેરાત, છતાં પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય જોવા મળી રહ્યો છે. લોકો વસ્તુઓનો સંગ્રહ કરતા જોવા મળ્યા. સુરતથી પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો હજી પણ કરિયાણાની દુકાનની બહાર લાંબી લાઈનો લગાવીને ઉભા છે. ચોક્કસ પણ સુરતમાં અત્યારે સવારથી અડાજણ વિસ્તારમાં હું આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માહોલ જોવા મળી રહ્યો છે. હજી આવતીકાલે એક દિવસ માટે જનતા કર્ફ્યુની જાહેરાત થઈ છે, એ પહેલાં જ લોકો અત્યારે એક પેનિક જોવા મળી રહ્યો છે અને લોકો અનાજ કરિયાણાની દુકાને ખાસ કરીને ઘઉં તેલ ચોખાન માટે લાંબી લાઈન લગાવી રહ્યા છે. કેટલાક લોકો છે, એમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીએ. તેમનું શું કહેવું છે, ક્યાંથી અહીંયા આવ્યા છો ને કે ભીડ અહીંયા વધારે છે, કારણ? સરકારે એવું કીધું છે કે તમે લોકો અનાજ કરિયાણું ભરી રાખો અને ઘરમાં જેટલો ટાઈમ તમે બેસો એટલો ટાઈમ તમારા માટે સારું છે. અમે મહિલાઓ પણ એ જ વસ્તુ વિચારી રહ્યા છે અત્યારે કે જેટલું અમે લોકો અમારા પુરુષોને અમે અમારી મહિલાઓ ઘરમાં બેસીને સ્વચ્છતા રાખીએ અને આ કોરોના વાયરસથી જેમ બને તેમ અમે દૂર રહીએ અને ભીડવાળી જગ્યા પર અમે લોકો ન જઈએ તેવું અમે જેમ બને તેમ કોશિશ કરીએ. પણ આ સરકારના કહેવા પ્રત્યે અમે લોકો અહીંયા અમારું મહિનાનું 15 દિવસનું અમે લોકો કરિયાણું લેવા આવેલા છે. સરકારે એવું કીધું છે કે અનાજ કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે, છતાં અત્યારે સંગ્રહ કરવાની જરૂર નથી એમ પણ સરકાર કહી છે. હા, અત્યારે સંગ્રહ કરવાની એટલી જરૂર નથી, પરંતુ જો અત્યારે 15 થી 20 દિવસ ચાલે એટલું અનાજ આપણે ભેગું કરીએ તો આપને કામ આવે 15-20 દિવસ સુધી. દુકાનો ખુલ્લી રહેવાની છે, પછી આટલી બધી ભીડ કરવાની જરૂર લાગે? બિલકુલ લાગતી નથી. આમ તો કોઈ લોકો લાવા ગભરાઈ ગયેલા છે કે ના પૂછો વાત, હવે એના માટે શું કરવું હવે લોકો સમજવાની જરૂર છે કે 15 દિવસનો પ્રોબ્લેમ છે, 15 દિવસમાં બધું કંટ્રોલ આવી જશે. લોકો રાહત રાખે તો બેર પડે, રાહત નહીં રાખે તો શું કરવાના આપણે? ચોક્કસ અહીંયા હું દ્રશ્યો, અંદરના દ્રશ્યો બતાવવાની કોશિશ કરું છું કે અંદર જે રીતે લાઈન લાગી અને લોકો ખરીદી કરી રહ્યા છે, તેમાં લોકોને ખાસ અપીલ સરકાર દ્વારા કરવામાં આવી છે. વાહન નથી મળતા તો લોકો આવી રીતે પોતાના ખાનગી વાહન, એક્ટિવા કે સ્કૂટી કે એની ઉપર પણ અનાજ કરિયાણું અત્યારે લઈ જઈ રહ્યા છે. આમ એક પ્રકારનો એક પેનિક જોવા મળી રહ્યો છે. દુકાનદાર સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ છીએ. વધારે ભીડ છે આજે કે લોકોમાં પેનિક છે, જથ્થો પૂરતો છે? જથ્થો પૂરતો છે, લોકોમાં પેનિક છે. છેલ્લા 4 દિવસથી રાત્રે 11:30-12 વાગ્યા સુધી લોકો ગાંડાની જેમ દુકાને દોડે છે અને નથી મળવાનું એ ગણતરી દોડે છે. અમારું ગોડાઉન એકદમ ફૂલ ભરેલું છે. કોલ્ડ સ્ટોરેજમાં પણ અમારી પાસે જોઈએ એટલો માલ પડેલો છે, પણ લોકો ગાંડા થઈ ગયા છે. અમે કીધું છે કે અમે 24 કલાક તમારી સેવા કરશું, તમને જોઈએ એટલો માલ પૂરો પાડીશું, તમે આરામથી શાંતિથી ઘરે બેસો. વારા ફરતી ની ભીડ હોય ત્યારે આવો, ભીડ કરીને ખોટું આ કોરોનાનો જે ચેપ કે પેલાવો થઈ જાય તો એના માટે લોકોને વિનંતી કરીએ છીએ, પણ પબ્લિક માનતું નથી ને લોકોને એમ કે બધું બંધ થઈ જવાનું છે, મળવાનું નથી, એ ગણતરી લોકો ગભરાટમાં ને ગભરાટમાં દોડે છે. હું આપને ફરીથી પૂછીશ કે આપની પાસે અથવા તો બજારમાં પૂરતો સ્ટોક છે, લોકોએ પેનિક કરવાની જરૂર નથી? શું લોકોએ પેનિક કરવાની કોઈ જરૂર નથી. અમારા બંને ગોડાઉન ફૂલ ભરેલા છે અને અમે લોકોને રાત્રે 12 વાગ્યા સુધી માલ આપીએ છીએ અને કોઈએ કોઈ ટેન્શન લેવાનું નથી ને અમે કોઈ ભાવ પણ વધારો નથી લેતા ને બહુ શાંતિથી બધાને માલ મળશે, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી આવો અને શાંતિથી લઈ જાઓ, બસ ઉતાવળ નહીં કરો અને ગડાગડી નહીં કરો.
ચોક્કસપણે આ ભાઈ વાત કરતા હતા ત્યારે પણ આ બેનને જાણે કેટલી ઉતાવળ હતું કે એમને મોડું થઈ રહ્યું હોય તેવી વાત કરતા હતા. ચોક્કસપણે બજારમાં ક્યાંય અનાજનો તંગી નથી, તેલ અનાજ કે દાળ ચોખા સહિત પણ તંગી નથી, છતાં પણ લોકોમાં એક પ્રકારનો પેનિક જોવા મળી રહ્યો છે. લોકોને આ પેનિકથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અનાજ, કરિયાણા, દવાની દુકાનો, દૂધ આ તમામની દુકાનો ખુલ્લી રહેશે, 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેમ છતાં લોકો પેનિક ફેલાવી રહ્યા છે અને દુકાનદારનું સ્પષ્ટ કહેવું હતું ભાવ વધારો થયો નથી, પૂરતો સ્ટોક છે, છતાં લોકો પેનિક કરી રહ્યા છે. જી શૈલેષ, ખાસ કરીને કોરોનાનો ભય જે છે તે તમામ જગ્યાએ જોવા મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં પણ પગ પેસારો કોરોનાનો થયો, લોકોનો ભય સ્વાભાવિક છે, પરંતુ છતાં પણ જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે ભીડમાં જવાનું ટાળવું જોઈએ, વધારે ભીડ થાય એકત્રિત જ્યાં ત્યાં જવા માટે ટાળો, લોકો કરિયાણાની બહાર જે રીતે લાઈન લગાવીને ઉભા છે ત્યાં પણ ભીડ છે, સરકાર કહી રહી છે, આશ્વાસન આપી રહી છે ભાવ વધારો થવાનો નથી, કરિયાણાની દુકાનવાળા કહી રહ્યા છે કે સ્ટોક પૂરતો છે, છતાં પણ આ તમામ બાબતોને નજરઅંદાજ કરાઈ રહી છે. ચોક્કસપણે હું ફરીથી એ ભીડ બતાવી કે જે ભીડ કરવાની જરૂર નથી. એટલે જ આપણે જે દુકાનદાર હતા તેમની સાથે એક વખત નહીં બે વખત એમની સાથે વાત કરીને એમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ પ્રકારનું અનાજની તંગી નથી, પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. હા, સાથે સાથે તેમણે કહ્યું કે ભાવ વધારો થવાનો નથી. તેમ છતાં પણ લોકોમાં જે પેનિક છે એ પેનિકનો કોઈ ઉપાય કે ઉકેલ હોય તેવું લાગતું નથી. હું ફરીથી આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું તેમાં પણ સ્પષ્ટ દેખાય છે કે મોટા મોટા પ્રમાણમાં લોકો અહીંયા દુકાનની બહાર ભીડ કરી છે, લાઈન લગાવી રહ્યા છે. ફરીથી વારંવાર વીટીવી વતી પણ હું લોકોને અપીલ કરીશ કે અનાજનું સુરતમાં વાત કરવામાં આવે તો સુરતમાં અન્ય વેપારીઓ સાથે વાત થઈ છે, આપણે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે, કોઈ તંગી નથી, છતાં લોકોએ ધીરજ રાખવાની જરૂર છે એવું વેપારીઓ પણ કહે છે. અહીંયા જે દુકાનદાર છે તેમણે પણ સ્પષ્ટ કહ્યું કે ભાવ વધે તેમ નથી, પૂરતો સ્ટોક છે, કોઈએ પેનિક કરવાની જરૂર નથી. જી ખાસ કરીને એ પણ જાણવા માંગીશું કે વડાપ્રધાને અપીલ કરી છે કે તમામ લોકોએ રવિવારે ઘરમાં રહેવું, જનતા કર્ફ્યુનું પાલન કરવા માટે જોડાવા માટે વધુમાં વધુ લોકોને અપીલ જે રીતે કરવામાં આવી છે, સુરતીઓનો શું મિજાજ લાગી રહ્યો છે? રવિવારના દિવસે તેઓ ઘરમાં રહેવા માટે તૈયાર થઈ રહ્યા છે કે હજી પણ લોકોમાં જોઈએ તેવી જાગૃતિ આ ભયને લઈને નથી આવી રહી? ચોક્કસપણે સુરતમાં આજે સવારથી અમે જે દ્રશ્યો જોયા અને ખાસ કરીને વહેલી સવારે જે રીતે આપણે એસટી બસ સ્ટેન્ડ બતાવ્યું, જનતા કર્ફ્યુ માટે ચોક્કસપણે લોકોમાં જાગૃતિ છે. લોકોનું કહેવું છે કે જનતા કર્ફ્યુને લઈને જે અપીલ, જનતા કર્ફ્યુની જે અપીલ કરવામાં આવી છે, શું કહો છો કાલમાં? બિલકુલ, બહુ સારું કર્યું છે મોદી સાહેબે કે આ બહુ સારું છે, હવે આ રીતે આ દુકાનો ચાલુ રહે ને આટલા લોકો અહીંયા ભેગા થાય તો તકલીફ થવાની જ છે. સ્વેચ્છાએ બધા લોકો જો બંધ રાખતા હોય તો આપણા બધા માટે સારું છે. કાલ આવતીકાલનું જનતા કર્ફ્યુ છે, તમે કર્ફ્યુ પાડશો? 100% હું ને મારા સર્કલમાં જેટલા છે, મેં મારી સોસાયટીમાં બેનર બનાવેલું છે, મારું પ્રિન્ટિંગનું કામ છે તો બેનર બનાવીને લગાવી દીધું છે કે કોઈએ બહાર નીકળવાનું નથી, બધાએ ઘરમાં જ રહેવાનું છે, રાતના 9 વાગ્યા પછી બી નથી નીકળવાનું, એટલે બીજા દિવસ સુધી આપણે સવાર સુધી કર્ફ્યુની અમલ રાખીશું. સરકારનું કેવું છે, સાથે સાથે આ દુકાનદાર છે એમનું પણ કેવું છે કે અનાજનો પૂરતો સ્ટોક છે, લોકોએ પેનિક કરવાની જરૂર નથી, તો અહીંયા એકઠા થયેલા લોકો કે બીજા અહીંયા ન આવે, એકઠા ન થાય એને માટે શું કહે? એના માટે એવું છે, એક્ચ્યુઅલમાં હમણાં છે ને ઘઉં ભરવાની સિઝન છે, બરાબર છે, એ હિસાબે થોડું ઘણું અહીંયા પેનિક છે કે લોકો લેવા આવી રહ્યા છે, પણ આ લોકોને જો રિક્વેસ્ટ કરી જાય તો કે ભાઈ પછી 15 દિવસ પછી લેવા આવો, ઘઉં તો મળવાના જ છે આજે, નહીં તો કાલે ક્યાં જવાના છે? જો લોકો સ્વેચ્છાએ પોતે વિચારી લે તો બહુ સારું છે. ચોક્કસ, સેલ્ફ ડિસિપ્લિન થોડીક આવે તો જરૂરી છે. એક તરફ અહીંયા અનાજ કરિયાણાની દુકાને આ જે ભીડ જોવા મળી રહી છે, મોટા પ્રમાણમાં લોકો ખરીદી રહ્યા છે, અને બીજી તરફ આ દુકાનદારોનું પણ સ્પષ્ટ કહેવું છે કે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે. હું આ જે દ્રશ્યો બતાવ્યા તેમાં ભીડ સતત સવારથી ચાલુ રહી છે અને દુકાનદારે પણ કહ્યું કે રાતના 11:30 સુધી દુકાન ચાલુ રહે છે અને લોકો ખરીદી રહ્યા છે. હું ફરી વખત કહીશ કે પેનિક કરવાની જરૂર નથી, પૂરતા પ્રમાણમાં સ્ટોક છે, સરકારનું કેવું છે, દુકાનદારનું પણ એ જ કેવું છે. જી બિલકુલ શૈલેષ, ધન્યવાદ તમામ જાણકારી પહોંચાડવા માટે. તો સુરતથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે,
करियाणानी दुकाननी बहार लोकोनी भीड़ जोवा मळी रही छे। लोको संग्रह करी रह्या छे अनाजनो।